આબાજુ હિંમતનગરમાં હિંમત હાઈસ્કૂલ આગળ મતદાનને લઈ મામલો બિચક્યો હતો. મતદાનનો સમય પૂરો થયા બાદ એક યુવાનને પ્રવેશ અપાતા વિરોધ કરાયો હતો. પોલીસ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓની બોલાચાલી થઈ હતી. લોકોના ટોળાને પોલીસે વિખેરી નાખ્યું હતું. તો મતદાન પૂરું થતા યુવકની એન્ટ્રી થતા જ તેનો વિરોધ પણ થયો હતો અને આ ઘટના ઘટી હતી હિંમતનગરમાં હિંમત હાઈસ્કૂલ આગળ, જેમાં મતદાનને લઈને આ મામલો બિચક્યો હતો. મતદાનનો સમય પૂરો થયા બાદ એક યુવાનને પ્રવેશ અપાતા વિરોધ કરાયો હતો અને પોલીસ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ બોલાચાલી થઈ હતી ત્યારે લોકોના ટોળાને પોલીસે વિખેરી નાખ્યો હતો. હિંમતનગરમાં ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે સવારે 8 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી ચૂંટણીનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ 5 પછી મતદાન મથક ઉપર મતદાર મતદાન કરવા આવતા આ મામલો ગરમાયો હતો અને ટોળું ભેગું થતાં જ પોલીસ દ્વારા ટોળાને વિખેરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હિંમતનગરમાં મતદાનનો સમય પૂરો થયા બાદની આ ઘટના સામે આવી છે. 5 વાગ્યા પછી મતદારને અંદર એન્ટ્રી કેમ આપવામાં આવી તેને લઈને અહીં વિવાદ ઊભો થયો હતો અને કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જોતજોતામાં ત્યાં ભીડ ભેગી થઈ અને એ ભીડને વિખેરવા માટે થઈને પોલીસે બળપ્રયોગ પર કરવો પડ્યો હતો.